नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण बे गणित एकम 18 दशकनी गणतरी शीखीशुं। हवे अहीं पहला तो आपणे पहला धोरणनी अंदर एकम अने दशक शीखी गया छीए, एज रीते हवे एनुं आपणे पुनरावर्तन करीशुं। पहला मैं अहीं आगळ संख्या लखी छे, पछी दशक अने एकम। पहला धोरणनी अंदर मैं तमने 10-10 नी नोट द्वारा आ दशकनी गणतरी शीखवी थी। हवे अहीं संख्याना स्थानमां जोईशुं तो संख्यामां 24 लखेला छे। हवे 24 એટલે મેં તમને રૂપિયાની દ્રષ્ટિએ શીખવ્યું કે 10-10ની બે નોટ લઈએ અને 4 રૂપિયા છૂટા લઈએ તો કેટલા થાય? 24, બરાબર। એ જ રીતે અહીં મેં 10-10ની બે માળાઓ લીધી છે મણકાની, તો 10 અને 10 20 અને 4 મણકા છૂટા એટલે 20 અને 4, એમાં 4 ઉમેરવાના 20માં એટલે કેટલા થશે? 24। 24માં એકમમાં શું આવશે? તો 4, અને દશકમાં શું આવશે? 2। કેમ 2 આવશે? તો 10-10ની કેટલી માળા છે? 2। એ જ રીતે એની નીચે સંખ્યા છે 47। 47માં મણકાની માળાઓ કેટલી છે? 10-10ની 4, અને 7 મણકા છૂટા એટલે 40માં આપણે 7 ઉમેરીશું એટલે કેટલા થશે? 47। હવે 47માં એકમમાં શું આવે? તો 7, અને દશકમાં શું આવે? 4। એ જ રીતે એની નીચે શું છે? કઈ સંખ્યા છે? 62। હવે 62માં 6 મણકાની માળા છે, જોઈ તમે 6 અને 2 છૂટા એટલે 6 મણકાની માળા એટલે 10, 20, 30, 40, 50 અને 60 અને 2 છૂટા એટલે 60 ને 2 62। એ જ રીતે એની નીચેની સંખ્યા, નીચેની સંખ્યામાં 95 છે, 95માં 10-10ની કેટલી માળા આવે અને છૂટા કેટલા આવે? કહો તો, તમારી જાતે બોલો તો। હા, 10-10ની 9 માળા આવશે અને 5 કેવા આવશે? છૂટા। આ જ રીતે તમે 10ની નોટ દ્વારા શીખી શકો, ફૂલના હાર દ્વારા દશકની ગણતરી પણ શીખી શકો। હવે આપણે આપણી ચોપડી સ્વાધ્યાયપોથીમાં બધા જુઓ, એકમ 18 પાના નંબર 17, એમાં આપણે દશકની ગણતરી જોઈશું। ભાનુ જંગલમાંથી લાકડા ભેગા કરે છે અને બજારમાં વેચે છે। જે મેં 10-10ની માળા દ્વારા તમને જે દશકની સંખ્યા શીખવી, એ જ રીતે અહીં 10-10ની અને લાકડાની શું બનાવી છે? ભારીઓ બનાવી છે, એને 10 લાકડાની 1 ભારી બનાવી છે। એમાં પ્રશ્ન છે કે 3 ભારીમાં કુલ કેટલા લાકડા છે? તો 1 ભારીમાં 10 હોય તો એવી 3 ભારીમાં કેટલા થશે? 10, 10 અને 10। 10-10 3 વાર આવ્યા એટલે 10-10ની 3 નોટો આપણે શીખ્યા હતા ને, તો 10, 10, 10 એટલે કેટલા થશે? 30। બધા મળીને કુલ કેટલા લાકડા છે? નીચેનામાં જુઓ તમે કે 10-10ની 3 ભારી છે અને છૂટા લાકડા કેટલા છે? જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અને 10-10ની 3 ભારીઓ એટલે 30 અને 30 અને છૂટી 9, 30 ને 9, 39। જો ભારીની સંખ્યા 4 હોય તો કુલ લાકડા કેટલા હશે? તો 10-10ની ભારી હોય અને જો 4 હોય ભારી તો કેટલા રૂપિયા અરે કેટલા નંગ થાય લાકડાના? 40। એ જ રીતે હવે એની પાછળનું પણ જોઈશું આપણે। એની અંદર તમારે 10-10ના જૂથ બનાવવાના છે, પણ
पहला तो आपणे बधी संख्या गणी नाखवानी छे। आ रीते जेम मैं संख्या गणी छे के पहला 12 आप्या छे, पछी नीचेनी माछली केटली छे तो 25, पछी फूल छे तो फूल केटला छे 28, पछी दड़ा छे, दड़ा केटला छे 43, पछी चॉकलेट छे तो चॉकलेट केटली छे तो 58, मैं गणी छे। ए रीते तमारे पण बधाए गणवानी। पछी 10 10ना जूथ बनावाना। जो माछलीना मैं जूथ बनाया छे तो 10 10ना केटला जूथ बन्या छे? 2। 25 माछली छे ने एटले 10 10ના 2 જૂથ બન્યા। અને છુટ્ટી કેટલી રહેશે ગણો તો 1 2 3 4 અને 5। એ રીતે ફૂલ જુઓ, નીચે ફૂલ કેટલા છે? 28। હવે 10 10ના મેં જૂથ બનાવ્યા તો કેટલા જૂથ બન્યા? 10ના 28 હોય એટલે દસકમાં શું આવે? 2। 10ના 2 જૂથ બન્યા। ચલો છૂટા કેટલા ફૂલ થયા? 8। 1 2 3 4 5 6 7 8। એ જ રીતે નીચે દડા છે તો દડા જુઓ કેટલા છે? દડા ગણ્યા મેં તો કુલ દડા કેટલા છે? 43। એમાં પણ આપણે 10 10ની જોડી બનાવીશું, જૂથ બનાવીશું। હવે જૂથ કેટલા થયા? તો 4। અને છૂટા કેટલા છે? 3। તો 4 જૂથ થાય એટલે દસકમાં 4 આવે। છૂટા એટલે એકમ, છૂટા હોય એકમમાં લખવાના એટલે 40 ને 3 43। એ રીતે ચોકલેટ છે તો ચોકલેટ જુઓ, ચોકલેટ મેં ગણી કેટલી ચોકલેટ થાય? 58। હવે 10 10ના જૂથ બનાવ્યા મેં તો 10 10ના કેટલા જૂથ બન્યા છે? 5। એટલે દસકમાં શું લખ્યું છે મેં? 5। અને છૂટી ચોકલેટ કેટલી? 8। એટલે 50 ને 8 58। સમજણ પડી ને? આ રીતે આપણે 10 10ના જૂથ બનાવવાના અને એકમ અને દશકનો ખ્યાલ મેળવીશું। હવે એના પછીનું પાનું, એમાં જુઓ મેં પેલી મણકાની માળા દ્વારા તમને આગળ ખ્યાલ આપ્યો, એ જ રીતે અહીં ઉપર 42નું ઉદાહરણ આપેલું છે કે સંખ્યા મુજબ મણકા દોરો। તો 42 તો એકમમાં શું છે? 2। અને દશકમાં કઈ સંખ્યા છે? 4। દશકમાં 4 એટલે માળા કેટલી આવે? તો 4 આવે 10 10ની। 4 એટલે 40। 4ની સ્થાન કિંમત કેટલી થાય? 40। હવે 10 10ની 4 માળા એટલે 40 મણકા અને છૂટા કેટલા? 2। એ જ રીતે નીચે કેટલા લખેલા છે? 50 ને 3 53। 53માં આપણે 10 10ની કેટલી માળા બનાવીશું? તો દશકમાં કેટલા છે? 5। એટલે આપણે 5 માળા 10 10ની બનાવીશું અને છૂટા કેટલા? 3। એની નીચે 60 ને 2 62, એટલે આપણે 10 10ની કેટલી માળા બનાવીશું? 6। જુઓ તો દશકમાં કેટલા છે? 6। તો આપણે 10 10ની કેટલી માળા બનાવીશું? 6 અને 2 મણકા છૂટા। એની નીચે 60 ને 7 67 છે, તો આપણે 10 10ની કેટલી માળા બનાવીશું? 6 અને 7 મણકા છૂટા। એની નીચે 50 ને 9 59, તો આપણે 10 10ની કેટલી માળા બનાવીશું? 5 અને 9 મણકા છૂટા મૂકીશું। એ જ રીતે એની નીચે 60 ને 9 69, તો આપણે 10 10ની કેટલી માળા બનાવીશું? 6 અને 9 મણકા છૂટા। આ રીતે આપણે એકમ અને દશકનો ખ્યાલ મેળવીશું। પછી એની નીચેનું પાછળનું પાનું જુઓ, પાના નંબર 20, લીલા તું આ બધી પેન્સિલને જોઈ શકે છે? કહે જોઈએ કેટલી પેન્સિલ છે? જો તું સાચું અનુમાન કરે તો બધી જ પેન્સિલ તારી। લીલા નામની છોકરી છે નાની, અને એના ટીચર છે એ લીલાને એવું કહે છે કે તું આ બધી પેન્સિલ જોઈ શકે છે, જો તું સાચું અનુમાન કરીશ તો આ બધી પેન્સિલ તારી। એ જ રીતે ટીચર એને પ્રશ્ન પૂછે છે કે પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? તો આપણે ઉપર પેકેટની બહાર પેન્સિલ દેખાય છે એ ગણીશું, કે ઉપર ગણો બધા, ચલો કેટલી પેન્સિલ છૂટી દેખાય છે ઉપર? 4।
एक बे त्रण अने चार। तो आपणे नीचे जवाबमां लखीशुं चार। चलो दस दस नी पेन्सिलना केटला पेकेट छे, पेकेट गणो, बधामां दस पेन्सिल छे तो पेकेटनी संख्या केटली छे, पेकेट गणो। एक बे त्रण चार पांच छ, केटला पेकेट थया? छ। कुल पेन्सिल केटली थई? तो गणो, दस दस ना छ पेकेट। આપણે હવે મણકાની માળા બનાવી કે દસ દસની છ માળા હોય તો 60 મણકા થાય, એ જ રીતે દસ દસ પેકેટ, દસ દસ પેન્સિલના છ પેકેટ હોય તો કેટલી પેન્સિલ થાય? 60, અને એમાં છુટ્ટી ચાર મૂકો તો 61, 62, 63 અને 64, કેટલી પેન્સિલ થશે? 64। એની પછીનું પાન જોઈશું, પાના નંબર 21। કનક પાસે ચાંદલાના પેકેટ છે, હવે એ પેકેટ કેટલા છે આપણે ગણવાના છે અને એની અંદર કુલ કેટલા ચાંદલા છે એ પણ આપણે ગણતરી કરીશું। હવે કનકની પાસે કેટલા ચાંદલાના પેકેટ છે જુઓ તો ગણી કાઢો, 7। કનકની પાસે કેટલા પેકેટ છે? 7। હવે એક પેકેટમાં ગણો 10 ચાંદલા છે, ગણ્યા? સરસ, કેટલા ચાંદલા છે એક પેકેટમાં? 10। તો આવા એક પેકેટમાં 10 તો 7 પેકેટમાં કેટલા મણકા થાય? 70। સરસ, તો કુલ કેટલા ચાંદલા છે તો આપણે શું લખીશું? 70। હવે જુઓ, ઉપર કનકે જેમ ચાંદલાના પેકેટ બનાવ્યા છે એમાં ઉપરની લાઇનમાં 3 ચાંદલા છે, નીચેની લાઇનમાં 4 છે અને એની નીચેની લાઇનમાં 3 છે। તો એ જ રીતે આપણે નીચેના 5 ચાંદલાના પેકેટ આપેલા છે, ખાલી પેકેટ, એની અંદર આપણે આપણી ડિઝાઇનના ચાંદલા દોરી અને આપણે 10-10 ચાંદલાના પેકેટ બનાવીશું। તમને જે રીતે જે ડિઝાઇન અનુકૂળ આવે એ ડિઝાઇનના 10-10 ચાંદલાના પેકેટ બનાવવાના છે। એની પછી જોઈશું, એની પછીનું પાનું જોઈશું, માલતીના ઘરે લગ્ન છે, તે ફૂલોની માળા બનાવે છે, હવે તે 10-10 ફૂલની એક માળા બનાવે છે। જો ફૂલની માળામાં પણ કેટલા ફૂલ આવ્યા? 10-10। આપણે 10-10ની જ ગણતરી કરીશું હોય તો લીલાને આપણે આ ફૂલ ગણવામાં મદદ કરવાની છે, બરાબર? ચલો, ફૂલ કેટલા ફૂલ છે? પહેલી માળા છે ઉપર, ઉપરની એક જ માળા છે એ જોવાની છે આપણે, કુલ કેટલા ફૂલ છે માળામાં ગણી કાઢો તો કેટલા થયા? તો 10। હવે લીલાની બાજુમાં પહેલા ઉપર જુઓ, છૂટા ફૂલ આપેલા છે, કેટલા છૂટા ફૂલ છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને 8 છૂટા ફૂલ છે અને એની નીચે 10-10ની 5 હાર બનાવેલા છે, એ 10-10ના 5 હાર છે એટલે એની અંદર કેટલા ફૂલ થાય? 10-10ના 5 હાર એટલે 50, અને 50ની અંદર પેલા 8 ફૂલ ઉમેરી દો એટલે 50 અને 8 કેટલા થશે? 58। એ જ રીતે નીચેની લાઇનમાં જુઓ તો એને 10-10ને કેટલા હાર બનાવે છે? 6। 10-10ના 6 હાર છે અને નીચે છૂટા ફૂલ છે, તો છૂટા ફૂલ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7। તો ઉપર 10-10ની 6 હાર છે અને 7 ફૂલ છૂટા એટલે 60 અને 7, 67, એટલે નીચે કેટલા ફૂલ આવશે? 67। જો તમારી પાસે 21 ફૂલ હોય તો તમે 10-10ની કેટલી માળા બનાવી શકશો? 21 ફૂલ હોય એટલે 10-10ની કેટલી માળા બનશે બોલો તો? સરસ, 2 માળા બનશે, અને કેટલા ફૂલ વધશે? 1, એટલે જે 1 વધ્યો એ એકમ કહેવાય અને 2 માળા, 2 ફૂલની હાર બન્યા એ આપણા શું કહેવાય? દસક। જો તમારી પાસે 35 ફૂલ હોય તો તમે 10-10ની કેટલી માળા બનાવી શકશો?
બોલો તો 10 10 ની કેટલી માળા થશે? 3. અને કેટલા ફૂલ વધશે? 5. એટલે 30 ને 5 35. સરસ, ચલો મજા આવી ને. તો હવે આપણે 1 19 એ આવતીકાલે જોઈશું. અને બધાને નમસ્તે.